બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ, તે વાતથી કોઈને તકલીફ ન હોઈ શકે, પરંતુ બાળકના ખભા પર શિક્ષણનો ભાર ન હોવો જોઈએ. તેમના સ્કૂલ બેગમાં મર્યાદિત વજન હોવો જોઈએ, પરંતુ આ બધા નિયમો માત્ર કાગળ પર છે. કારણ કે વીટીવી ન્યૂઝની ટીમે જ્યારે રાજકોટની મોદી સ્કૂલ, પાછક સ્કૂલ અને કૃષ્ણા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું રિયાલિટી ચેક કર્યું તો મર્યાદા કરતાં 40-50 ગણો વધુ વજન જોવા મળ્યું. વીટીવી ન્યૂઝની ટીમ રાજકોટમાં રિયાલિટી ચેક કરી રહી છે. રાજકોટની અલગ અલગ શાળાઓમાં અત્યારે વિદ્યાર્થીઓ વજન કાંટા સહિત હું આ વજન કાંટો લેવામાં આવ્યો છે, જે દેખાડવા માગીશ કે આ વજન કાંટો વિદ્યાર્થીઓનો વજન કેટલો છે તે હું આ દેખાડવા માગીશ. તેમના બેગનો સરકાર કહી રહી છે, બેટા ઊભા રહેશો, આપનું આ બેગ ઉતારશો, આપનું આ જે વજન છે તે હું કરવા માગીશ. કે જે રીતના સરકાર છે તે કહી રહી છે કે ભણતરનો ભાર કેટલો, પરંતુ એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે આ બેગનું વજન જે હું નથી ઉંચકી શકતો. આ દ્રશ્યો છે, આપ દ્રશ્યો જોઈ લેશો, કિલો મોટા બેગો જે રીતના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે ને તે હું આપને આ દ્રશ્યો દેખાડવા માગી રહ્યો છું. ત્યારે રાજકોટના સીધા દ્રશ્યો છે કે જેની આ ભણતરનો ભાર ક્યાંક વિદ્યાર્થીઓની જે ખંભે છે તે જોવા મળી રહ્યો છે. આ નાના નાના ભૂલકાઓ, બેટા આપનું આ બેગ ઉતારશો, આ જે બેગ છે તેમનો હું વજન કરીશ, કે રીતની સ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે. અલગ અલગ વિદ્યાર્થીઓ જે શાળાએ જતા વિદ્યાર્થીઓ છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તેમના કેવડો વજન છે તે જોવા મળી રહ્યો છે. 5-5 કિલોનું જે બાળકનો વજન નથી, તેમના 10% જે બેગનો વજન છે તે હોવું જોઈએ તેવો સરકારનો પરિપત્ર છે. બાળકોના વજનથી 50% વજન અહીં તો સ્કૂલ બેગમાં જોવા મળ્યું, તેના આંકડા જ કહે છે કે સરકારના પરિપત્રના તો અહીં લીરે લીરા ઉડી રહ્યા છે. કારણ કે અહીં જેટલા પણ બાળકો અમને મળ્યા તેમના ખભા પર ભણતરનો ભાર હતો. તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે સ્કૂલો આજે પણ સરકારના ભાર વગરના ભણતરના કોન્સેપ્ટને સમજી શકી નથી, અથવા તો સરકારના નિયમોને અવગણી રહી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.